ભુજ વિધાનસભાની ચૂંટણીની કામગીરી પૂર્ણ થતા સુસ્ત પડેલ જિલ્લાનું વહીવટી તંત્ર ફરી અરકત આવી રહ્યું છે ત્યારે આજે જિલ્લા વિકાસ અધિકારી શ્રી સીજે પટેલે તમામ શાખા અધ્યક્ષોની મહત્વની બેઠક બોલાવી પડતર કામો અંગે પૂછાણા લીધા હતા વિધાનસભા ચૂંટણીની કામગીરી પૂર્ણ થતા કાઉન્ટિંગ કામગીરી સિવાયના કર્મચારીઓ અધિકારીઓ હવે ચૂંટણી ફરજમાંથી મુક્ત થયા છે જેના લીધે પાછલા લાંબા સમયથી સુમસામ બનેલી સરકારી કચેરીઓમાં પણ હવે ચહલ પહલ વધી છે પડતર સમીક્ષા કરી જિલ્લા વિકાસ અધિકારી શ્રી સીજે પટેલે આજે તમામ શાખાધ્યક્ષો સાથે મહત્વની બેઠક કરી હતી જેમાં પડતર કામો તેમજ તેરમા નાણાપંચના કામોની સમીક્ષા કરી હતી જેમાં ખાસ કરીને આંગણવાડીઓના સમારકામ પાણી સહિતના કામોની સમીક્ષા તેમણે કરી હતી તો સિંચાઈ માટે પાણીના બિલોની લાંબા સમયથી બાકી વસુલાત મુદ્દે પણ જવાબદાર અધિકારીઓને રીત સરના ખખડાવ્યા હતા બાકી વસુલાત વાળા ખેડૂતોને પાણી ન આપવા પણ જણાવ્યું હતું હરિયાળી પ્રોજેક્ટની બચત ગ્રાન્ટ માંડવી અબડાસા લખપત તાલુકામાંથી પરત ન આવતા જવાબદારોના પૂછાણા લીધા હતા જિલ્લા વિકાસ અધિકારી એકાએક એક્શન મોડમાં આવી જતા અધિકારી કર્મચારીઓમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો અમારે જિલ્લા પંચાયતમાં દર મહિને અમારા શાખા અધ્યક્ષો અને તમામ તાલુકા વિકાસ અધિકારીઓ અને અન્ય કર્મચારીઓની એક મિટિંગ રાખવામાં આવે છે એમાં નિયત થયેલા લગભગ પાંત્રીસ જેટલા મુદ્દાઓ હોય છે પાંત્રીસે પાંત્રીસ મુદ્દાઓ ઉપર ચર્ચાઓ કરવામાં આવતી હોય છે અને ખાસ કરીને જે પંચાયતને લગતા મુદ્દાઓ છે એ બધામાં એના કામોની છણાવટ કરવામાં આવે છે દાખલા તરીકે તેરમાં નાણાંપંચના કામો હવે તો બધા પૂરા થઈ ગયા ચૌદમાં નાણાંપંચના અત્યારે કામો ચાલુ છે આયોજનના કામો છે એમએલએ એમપીના કામો હોય પછી બોર્ડર એરિયાના જે કામો હોય જર્જરીત આપણી ગ્રામ પંચાયતોના નવા મકાનો બનાવવાના છે એના કામો હોય આંગણવાડીના કામો હોય આ બાબતની વિગતવાર શાખા અધ્યક્ષો અને તાલુકા પંચાયત સાથેનું એક કોર્ડિનેશન કરવાના હેતુથી એનું રિવ્યૂ કરવામાં આવે છે એ ઉપરાંત અમારે ગામતળની દરખાસ્તો હોય કે કેટલી ગામતળની દરખાસ્તો બાકી ક્યાં છે ક્યાં લેવલે પેન્ડિંગ છે કરથાળના પ્લોટ આપવાની અરજીઓ હોય તો એના માટે પણ શું કાર્યવાહી કરવામાં આવી રહી છે દાખલા તરીકે આપણા પ્રાંત અધિકારીઓ અત્યારે ચૂંટણીમાં વ્યસ્ત છે એટલે આપણે એની ઘરથાણ માટે પ્લોટ આપવાની મિટિંગો થતી નથી પણ હવે આમ જેવા ફ્રી થશે એવી મિટિંગો પણ શરૂ થશે તો અરજીઓ બધી બરાબર તૈયાર કરીને મૂકવામાં એની તારીખો લેવાની આ બધી ચર્ચાઓ કરવામાં આવે છે એ ઉપરાંત અમારે ખાસ કરીને તલાટીઓની વેરાની વસુલાતો હોય તો વસૂલાતોમાં કઈ સ્થિતિ છે ઓછી છે તો વધારે કેવી રીતે કરી શકાય એના માટે જે પગલાં ભરવા પડે એના માટે તાલુકા વિકાસ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે આંગણવાડીમાં કે પાણીના કનેક્શનો બાકી હોય વીજળીના કનેક્શનો બાકી હોય તો એની પણ ચર્ચાઓ થાય છે અને કયા કયા ગામોમાં કેમ બાકી છે એ બધી ચર્ચા કરીને ઝડપથી આ સુવિધાઓ જે તે ગામે ઉપલબ્ધ થાય એ મૂળ આશય હોય છે અને એ પ્રમાણે અમે દર મહિના આ બાબતોની ચર્ચા કરતા હોઈએ છીએ વિશેષમાં ખાસ કરીને આપણે અહીંયા સ્ટેમ્પ ડ્યુટીના કામો પણ મંજૂર કરીએ છીએ અત્યારે આપણે અહીં અમારા લેવલે કરીએ છીએ રોયલ્ટી સેસના કામો મંજૂર કર્યા છે તો એની પણ વિગતવાર ચર્ચાઓ વહીવટી મંજૂરી તાંત્રિક મંજૂરી કામ શરૂ કેટલા થયા નથી થયા અને હવે અત્યારે આચારસંહિતા હતી તો હવે આચારસંહિતા પૂરી થશે ટૂંક સમયમાં રિઝલ્ટ આવ્યા પછી વીસ તારીખે તો ત્યારબાદ તાત્કાલિક જે પણ કામો બધા પેન્ડિંગ રહી ગયા છે એ બધા કામો સ્થળ ઉપર શરૂ થાય એના વર્ક ઓર્ડર બાકી હોય તો વર્ક ઓર્ડર આપવાના અને આ ઝડપભેર કામો પૂરા થાય એનું આયોજન કરવા માટેની આજની આ બેઠક હતી અને એમાં જરૂરી તમામ મુદ્દાએ અમે એ લોકોને જરૂરી સૂચનાઓ આપી છે અને હવે ચૂંટણી તો પૂરી થશે એટલે તાત્કાલિક કામો હાથ ઉપર લઈ અને જે કાંઈ કામો ભૌતિક કામો હોય સુવિધાના કામો બાકી હોય કે જે કાંઈ સરકાર શ્રીની યોજનાઓના કામો બાકી હોય એ તમામ અધિકારીઓ હાથ ઉપર લઈ અને તાત્કાલિક લોકોને જે કાંઈ લાભ આપવાના હોય સુવિધા આપવાની હોય એ સત્વરે આપી શકાય એનું આયોજન આજે કરવામાં આવ્યું હતું અમારે ખાસ કરીને અમારા ચૌદમાં નાણાં પંચમાં અત્યારે આપણે સીધી જ ગ્રાન્ટ પંચાયતોને હવાલે મૂકવામાં આવે છે તો એમાં કઈ રીતે કામ થઈ રહ્યું છે એનું દેખરેખ રાખવાનું છે અને બીજું સ્વચ્છતા ઉપર પણ ભાર ખાસ અમે મૂકી રહ્યા છીએ કે ભાઈ હજી સ્વચ્છતાની ખૂબ જરૂર છે સ્વચ્છતા માટે ઘણું બધું કામ કરવાનું બાકી છે તો ડોર ટુ ડોર કચરો કલેક્શન કરવો અને દરેક પંચાયતને સરકાર શ્રી દ્વારા માથાથી રૂપિયા બેની માસિક અમે ગ્રાન્ટ ફાળવીએ છીએ તો આ બધી ગ્રાન્ટો ખરેખર એ કામમાં ઉપયોગ થાય છે કેમ એ ગામે જ્યારે પણ અમે જઈએ પ્રવાસમાં તો મારા સહિત તાલુકા વિકાસ અધિકારીઓ પણ એની ચકાસણી કરે કે ભાઈ આમાં ખરેખર તમે કેટલું સ્વચ્છતા ઉપર કામ કર્યું છે આને અમે અત્યારે પ્રાયોરિટીનો મુદ્દો અમે ગણાવી રહ્યા છીએ